मणिपुर राज्यमां चाली रहेल अशांत परिस्थितिने ध्यानमां राखीने ख्रिस्ती समाज द्वारा कलेक्टर कचेरीए आवेदनपत्र आपवामां आव्युं हतुं, जेमां जणावायुं के छेल्ला केटलाक महिनाथी मणिपुर राज्यमां चाली रहेल कटोकटीने कारणे अमे वडोदरा शहेरना ख्रिस्ती समाजना लोको खूब ज दुखी छे। घणा बधा घरो नष्ट करवामां आव्या छे अने घणा लोकोए जीव गुमाव्या छे। घणी महिलाओनो रेप करवामां आव्यो छे अने जाहेरमां नग्न परेड करावामां आवी छे। अमे માનવતાની સામે કરેલ જધન્ય અપરાધોને સખત શબ્દોમાં વખોડીએ છે અને મણિપુર રાજ્યમાં શાંતિ અને સ્નેહનું વાતાવરણ સર્જાય તે માટે પગલાં લેવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે મેં વડોદરા શહેરના ખ્રિસ્તી સમાજના તમામ ધર્મગુરુઓ આગેવાનો તરીકે એકઠા મળ્યા છીએ અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે મણિપુરની અંદર જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે બહુ ભયંકર છે। ભયંકર એવા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે અને આજે પણ લોકો ત્યાં આગળ ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે। સ્ત્રીઓનું અપમાન અને એમને જાહેરમાં કપડાં કાઢી અને સરઘસ કાઢવું એ બહુ ભયંકર એવી પરિસ્થિતિ અને વિશેષ કરીને ભારત દેશની અંદર આ પરિસ્થિતિ બહુ જ ખરાબ કહેવાય, કેમ કે આપણે સ્ત્રીઓને માન આપીએ છીએ, એકબીજી વ્યક્તિઓને આપણે માન આપીએ છીએ અને એટલા માટે ભાઈચારામાં, પ્રેમમાં અને આનંદમાં બધાએ શાંતિથી રહેવું જોઈએ, સમથી રહેવું જોઈએ અને એ શક્ય બનતું નથી। અને અમારી દેશને વિનંતી છે અને તમામ નાગરિકોને પણ વિનંતી છે કે આ રીતે એકબીજાને માન આપવામાં આવે અને એકબીજાને સહકાર આપવામાં આવે અને આપણે બધા ભાઈચારામાં રહીએ અને દેશમાં શાંતિ સ્થપાય, મણિપુરમાં શાંતિ સ્થપાય અને ન્યાય અને કાયદો જળવાય એના માટે અમારી વિનંતી છે।